पचीनो सौ केतन कंपनी लिमिटेड वाल केतन कंपनी लिमिटेड ने 5 लाख रुपया की शेरमूड़ी थी नवो प्लांट नाखो है कंपनी की व्याज ने करवेरा पहला अपेक्षित कमाई एट के ईबीआईटी रुपया 75,000 थवानी शक्यता है। कंपनी मूड़ीमाखा में इक्विटी शेर साथ लीवरेज उपयोग करवा मागे लीवरेज उपयोग करवो एट इक्विटी और डिबेन्चर बंने मिक्स हो कंपनी रुपया 1 लाख अथवा रुपया 2.5 लाख अथवा रुपया 3 लाख देव ऊँ करवा मागे अगेन बे वस्तु खास ध्यान रखो लीवरेज उपयोग करवो एट इक्विटी शेर साथ डिबेन्चर प्रमाण राखव लीवरेज उपयोग कराए कहवाई અને દેવું ઊભું કરવું એટલે ડિબેન્ચર ઊભા કરવા એવો થાય એનો અર્થ શેરનો બજાર ભાવ 20 રૂપિયા છે લિવરેજનો ઉપયોગ કરવાને કારણે શેરના બજાર ભાવ ઉપર કોઈ ફેર પડે એમ નથી એટલે શેરનો ભાવ તમારે છે દાર્શનિક કિંમત છે 20 રૂપિયા તમારે લેવાની છે ઉછીના દેવો પર વ્યાજનો દર નીચે પ્રમાણે છે 1 લાખ સુધી 10%, 1 લાખથી 2 લાખ સુધી 12% અને 2 લાખથી ઉપર 20%। કંપનીનો હેતુ વધુમાં વધુ શેર દીઠ કમાણી કરવાનો છે કરવેરાનો દર 50% છે તો ઉપરોક્ત ત્રણેય વિકલ્પમાંથી કંપનીએ કયો વિકલ્પ પસંદ કરવો જોઈએ જેથી શેર દીઠ કમાણી વધુમાં વધુ થાય। શેર દીઠ કમાણી વધુમાં વધુ થાય એટલે અગાઉ તમને યાદ હોય તો આવો એક શબ્દ તમને કરાવેલો હતો આમાં તમારે શેર દીઠ કમાણી જે છે એ ગોતવાની રહે। શેર દીઠ કમાણી તમે ગોતો એટલે નીચે તમારું મંતવ્ય છે એ તમારે લખવાનું રહે તો એ પહેલાં સૌથી પહેલાં તમારે મૂડી માળખું તૈયાર કરવું પડે હવે કંપનીને કુલ છે એ 5 લાખની મૂડી ઊભી કરવાની છે। 5 લાખની મૂડી ઊભી કરવામાં કંપનીએ શું શું વિકલ્પ કીધા તમને કયા કયા કે ભાઈ ડિબેન્ચર છે 1 લાખના 2.5 લાખના અને 3 લાખ ત્રણ ડિબેન્ચરના વિકલ્પ છે એ તમને આપેલા છે 1 લાખ 2,50,000 અને 3 લાખ। હવે કુલ મૂડી તમારે કેટલાની ઊભી કરવાની છે 5 લાખ ઇક્વિટી શેરનું મૂલ્ય 20 રૂપિયા 3-3 માં સરખું જ રહે છે। હવે ઇક્વિટી શેરની સંખ્યા ગોતવા તમે શું કરો છો તો કે ઇક્વિટીની રકમ ભાગ્યા ઇક્વિટી શેરનું મૂલ્ય ઇક્વિટીની મૂડી ઇક્વિટી મૂડી ડિબેન્ચર મૂડી ઇક્વિટી શેર મૂડી ભાગ્યા ઇક્વિટી શેરનું મૂલ્ય એ તમે કરો એટલે શેરની સંખ્યા તમને મળે તો 4 લાખ ભાગ્યા 20 તમે કરો એટલે 20,000 2,50,000 ભેગા 20,000 કરો 12,500 અને 2 લાખ ભેગા 20 કરો એટલે 10,000। આ તમને મૂડી માળખું દર્શાવતું કોષ્ટક જે છે એ તમને મળ્યું। હવે મૂડી માળખું દર્શાવતું કોષ્ટક તમને આવી ગયું હવે તમારી પાસે શું જોવે શેરની સંખ્યા તમે ગોતી લીધી શેરની કમાણી ગોતવા માટે તમારે શું જોતું હતું તો કે ઇક્વિટી શેરની સંખ્યા અને શેરની કમાણી ગોતવા માટે બીજું શું જોઈએ તો કે વ્યાજ અને કરવેરા પહેલાની કમાણીમાંથી ડિબેન્ચરનું વ્યાજ બાદ કરવા માટે જોઈએ તો ડિબેન્ચરના વ્યાજના 3 વિકલ્પ તમને આપ્યા છે વ્યાજ માટે 1 લાખ સુધી 10%, 1 લાખથી 2 લાખ 12% અને 2 લાખથી વધારે 20%। તો વ્યાજની ગણતરી તમારે કરવી પડે હવે કેટલા રૂપિયા સુધીના ડિબેન્ચર છે 1 લાખ સુધી
પહેલા વિકલ્પની અંદર ડિબેન્ચર કેટલા હતા? 1 લાખના ડિબેન્ચર હતા અને વ્યાજ 1 લાખ સુધી 10% ગણવામાં આવ્યો છે. એટલે 1 લાખના 10% તમે કરવા જાવ તો 10,000. એટલે કુલ વ્યાજ કેટલો થાય? પછી વિકલ્પ બે, 1 લાખ થી 2 લાખ અને 2 લાખ થી વધારે, એટલે 1 લાખ સુધી 10%. હજી એક વખત તમને સમજાવું છું, વિકલ્પ નંબર 2 ની અંદર ડિબેન્ચર કુલ કેટલા હતા? 2.5 લાખ રૂપિયાના હતા. પહેલા વિકલ્પ ની અંદર 1 લાખ રૂપિયા છે. 1 લાખ રૂપિયાના ડિબેન્ચર 1 લાખ સુધી 10% વ્યાજ, એટલે 1 લાખ પૂરા થઈ ગયા, એટલે ત્યાં 10,000 જ થઈ કુલ વ્યાજની રકમ. બીજા વિકલ્પની અંદર શું થાય કે ડિબેન્ચરની રકમ કેટલી હતી? 2,50,000. તો 2,50,000 રૂપિયાનું તમારે વ્યાજ ગણવું હોય તો 2,50,000 સીધા નહીં લેવાય, કારણ કે સ્લેબ અલગ અલગ છે તમારા. તો 1 લાખ સુધી 10% છે, એટલે 1 લાખના 10% 10,000 વ્યાજ લઈ લીધું. હવે 2,50,000માંથી 1 લાખ જતા રહ્યા, એટલે બાકી કેટલા રહ્યા? 1 લાખ જતા રહ્યા, એટલે 1,50,000 રહ્યા. તો બીજા 1 લાખ ઉપર, એટલે કે 1 લાખથી 2 લાખ, એટલે બીજા 1 લાખ ઉપર વ્યાજ થયું. બીજા 1 લાખ ઉપર વ્યાજ કેટલું છે? તો કે 12%. તો એ તમે 12,000 લઈ લીધા ત્યાં. હવે કેટલા વધ્યા? 2,50,000માંથી પહેલાં 1 લાખ લીધા, એટલે 1,50,000 વધ્યા. 1,50,000માંથી 1 લાખ ગયા, એટલે 50,000 વધ્યા. તો 50,000 રૂપિયા ઉપર હવે કેટલું વ્યાજ ગણવાનું? 20%. એટલે 10,000 રૂપિયા એ ત્યાં લઈ લીધા, બરાબર. બીજો વિકલ્પ પૂરો થયો. હવે તમારો આવે છે વિકલ્પ નંબર 3. વિકલ્પ ત્રીજો, વિકલ્પ ત્રીજામાં 1 લાખ સુધી 10%. બીજા 1 લાખ ઉપર, એટલે કે 1 લાખથી 2 લાખ ઉપર એના ઉપર 20,000. હવે કેટલા છે? 20,000, 12,000 અને 10,000, એટલે 42,000 થયા ટોટલ. કઈ રીતે એ વ્યાજ થયો? તો કે 1 લાખ ઉપર 20% તમે ગયું, બીજા 1 લાખથી 2 લાખ, એટલે કે બીજા 1 લાખ ઉપર તમે 12% વ્યાજ ગયું, અને 2 લાખથી 3 લાખ, એટલે કે ત્રીજા 1 લાખ, કારણ કે ત્રીજો વિકલ્પ કેટલો હતો? 3 લાખ. 3 લાખમાંથી પહેલા વિકલ્પમાં તમે 1 લાખ ફાળવ્યો, એટલે 2 લાખ વધ્યા. જોજો, સમજો ધ્યાનથી, એક એક વસ્તુ સમજાવો. 3 લાખમાંથી 1 લાખ છે એ 10% ફાળવ્યા, એટલે 2 લાખ વધ્યા. 2 લાખમાંથી બીજા 1 લાખ તમે ફાળવ્યા, એ કેટલા? 12% લેખે ફાળવ્યા, એટલે 1 લાખ વધ્યા. અને આ 1 લાખ છે એ 10% લેખે ફાળવ્યા, 20% ફાળવ્યા, એટલે 10%, 12%, અને 20%, એટલે 10,000, 12,000 અને 20,000 તમારું વ્યાજની ગણતરી થઈ ગઈ. વ્યાજની ગણતરી થઈ ગઈ, ઇક્વિટી શેરની સંખ્યા આવી ગઈ. હવે તમારે શું ગણવાનું આવે? હવે તમારે શેર દીઠ કમાણી ગોતવાની આવશે, અને શેર દીઠ કમાણી ગોતવા માટે વ્યાજ અને કરવેરા પહેલાંથી કમાણી જે આપેલું છે એમાંથી ડિબેન્ચરનું વ્યાજ બાદ કરવાનું, કરવેરાની રકમ બાદ કરવાની, અને છેલ્લે ઇક્વિટી શેરની સંખ્યા જે છે એનાથી તમારે ભાગવાનું આવશે. એટલે પહેલાં જેવો દાખલો હવે છે અત્યારે એ થઈ ગયો ગણાય.
સમજાય છે. ઇક્વિટી શેરની સંખ્યા આપણે ગોતાઈ ગઈ અને ઇક્વિટી શેરની સંખ્યા ગોતવા સાથે આપણે વ્યાજની જે ગણતરી છે એ વ્યાજની પણ ગણતરી કરી લીધી. હવે બીજા પાઠની અંદર આપણે જોઈએ કે કઈ રીતે એની ગણતરી છે, વ્યાજ અને કરવેરા પહેલાંની કમાણીમાંથી થાય છે.